ઋષિ લખે છે એ ભેગા આવશે, જનાહ સ્મશાને, એ સ્મશાન સુધી ભેગા આવશે અને સ્મશાને થી એ બધા વળાવીને વયા જશે અને બારમા દિવસે લાડવા કરીને ખાશે અને એકાબીજાને તાણ કરશે, ખાવ ખાવ બિચારા ક્યાં કઈ ભેગું લઈ ગયા છે અને આપણને લઈ જવાય ક્યાં દીધું છે આપણે. તો પછી નથી આવતું ધન, નથી આવતી ગાડી, નથી આવતી પત્ની, નથી આવતા સ્વજનો સાથે, તો પછી આ શરીર તો ભેગું આવે ને, કે જે શરીરને હાચવવા આપણે કેટલા પ્રયત્નો કરીએ, આ શરીરને કેટલા લાડ કરીએ, કે ઘરમાં હળદરના ડબ્બા ખાલી હોય તો હાલે પણ પાવડરના ડબ્બા જરાય ખાલી ન હોવા જોઈએ, એટલું આ શરીરને લાડ કરીએ છીએ, શરીર તો ભેગું આવશે ને. ઋષિ લખે છે દેહસ ચિતાયા, એ શરીર ચિત્તા સુધી ભેગું આવશે, આગ લગાડશે ને, એટલે જેમ ધાણી ફૂટે એમ હાડકા ફૂટી જશે અને જન્મ વખતે જેટલો વજન હતો એટલા જ વજનની રાખ થઈ અને આ શરીર અહીંયા પડ્યું રહેશે. તો આ શરીરમાં રહેવા માટે આવેલો ગજેન્દ્ર જ્યારે જાશે ત્યારે ભેગું શું લઈ જશે, કર્માનો ગો ગચ્છતિ જીવ એકા, મનુષ્યે કરેલા સારા અને નરસા કર્મ એને બીજા જન્મે ભોગવવાના છે, એટલે એ કર્મ ભેગું આવશે.